अड़वाद करे समाचार बाद तो राजकोट ની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે કારણ કે અહીંયા વિદ્યાના દામમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું છે રાજકોટ શહેરમાં તેના કારણે હડકંપ મચી ગયો છે નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતાં અહીંયા ગાંજાનું વાવેતર મળતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠ્યા છે રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે છતાં વારંવાર રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે કારણ કે અહીંયા વિદ્યાના દામમાં ગાંજો કોણ લાવ્યો હશે તે એક પ્રશ્ન છે ગાંજાનું વાવેતર મળી આવતા શહેરમાં હડકંપ મચી ગયો છે મારવાડી યુનિવર્સિટીમાં ગાંજો પકડાતા ચકચાર મચી ગઈ છે યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો મળી આવતા પ્રશાસન પર અનેક સવાલ ઉઠ્યા છે બોયઝ હોસ્ટેલની બાજુમાંથી સૂકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા છે હવે ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે આ લાવ્યું હશે તો કોણ લાવ્યું હશે તો પ્રાંત અહીંયા મીડિયાના અહેવાલ પ્રસારિત થયા બાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ તપાસ માટે દોડી આવી છે મારવાડી યુનિવર્સિટીમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે પોલીસે એનડીપીએસ આ કેસ લઈને તપાસ શરૂ કરી છે જો કે બીજી તપાસ થાય તે પહેલાં જ અગચંપી કરવામાં આવી રહી છે અનેક સવાલ એટલા માટે ઊભા થયા છે કે ખરેખર મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે કેમ પોલીસ પહોંચે તે પહેલાં જ અહીંયા ગાંજો સળગાવી દેવામાં આવે છે શું અહીંયા વિનુ સંકેલી દેવામાં આવી રહ્યું છે શું કરવામાં આવી રહ્યું છે પહેલાં તો અહીંયા એ તપાસ કરવાની જરૂર છે કે અહીંયા આ છોડ કોણ લાવ્યા ગાંજાના આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે અહીંયા તો દારૂ પર પ્રતિબંધ છે આ પ્રકારના ગેરકાયદેસર કામો કરવા પર પ્રતિબંધ છે તેમ છતાંય આ ગુજરાતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ દેખાઈ રહી છે હવે ગુજરાતની તાસીર બદલાઈ રહી છે કે શું એક પ્રશ્ન છે કારણ કે મારવાડી યુનિવર્સિટી અત્યારે સૌથી વધારે ચર્ચાસ્પદ જોવા મળે છે કોલેજમાં અંદાજિત 10,000થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય વિદ્યાના ધામમાં અહીંયા ગાંજા મળી આવ્યા છે ગાંજાનું ખેતર મળી આવ્યું હોય રાજગે વધુ અપડેટ જોવા માટે સંવાદદાતા વિકાસ ચૌહાણ સીધા જોડી ગયા છે વિકાસ અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય અને તે જ યુનિવર્સિટીમાં ગાંજાનો જથ્થો ઝડપાતો હોય છોડ પકડાતા હોય આ શું દર્શાવે છે ગુજરાત લઈને અમુક છોડો ગાંજાના હોય છે તે બારવામાં આવ્યા હતા અને અમુક છે તે સળગાવવામાં આવ્યા હતા અમુક ડાળખીઓ છે તે તોડવામાં આવી હતી ત્યારે આ મારવાડીના સીધા દ્રશ્યો છે તે અહીંયાથી જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થી જે ભણવા માટે આવતો હોય છે તે નશાની હાલતમાં ચડે છે કે કેમ અહીંયા ગાંજાનું મીડિયા ઉપર છે તે મારવાડી યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા પ્રતિબંધ જે અંદાજમાં અંદર જવા માટે પ્રતિબંધ છે તે કરવામાં આવ્યો છે જાણે મીડિયાના કર્મીઓ હોય છે જે આવારા તત્વો હોય તેવી રીતના અંદર ના જવા દેવા હોવાના અને ક્યાંક ને ક્યાંક ખરાબ વર્તન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે અને આ જાણે કોઈ ગુંડા હોય અથવા તો બે નંબરીના ધંધા જાણે મીડિયા કર્મીઓ કરતા હોય તેવી રીતના સાકર મારી અને દરવાજા છે તે બંધ કરવામાં આવ્યા છે આપણે અંદર સિક્યુરિટીના સ્ટાફ સાથે વાત અંદર શા માટે પ્રતિબંધ છે તે કરવામાં આવ્યો છે આ દરવાજો છે તે લોક કરવામાં આવ્યો છે આપણે અંદર જઈને સીધા જ સિક્યુરિટીનો સ્ટાફ છે જે અધિકારીઓ છે તેની જોડે કરવાની કોશિશ કરીશું કે શા માટે પ્રતિબંધ છે તે કરવામાં આવ્યો છે ખોલો તો ખરા કોને ના પાડી ક્યાં સાહેબ ક્યાં સાહેબે ના પાડી નામ તો દો સાહેબ નું નામ તો દો સાહેબ નું નામ તો અધિકારી ના નામ તો તમને ખબર હોય ને આપણ શું નામ સાહેબ નું કયા સાહેબે ના પડી પણ કયા સાહેબે સાહેબ નું નામ તો દો કોને ના પડી મીડિયા ની અંદર આવવા કોને દ્વારા ના પાડવામાં આવી નામ તો દો તમે સાહેબ ને સાહેબ તમે નોકરી કરો એટલી તો ખબર હોય ને આપણ તમને નોકરી કરતા ખબર તો હોય ને અધિકારી ક્યાં હતા ના પાડવામાં અંદર પ્રતિબંધ શેના માટે થઈને અંદર શું કઈ બે નંબરી નું હાલે એટલે પ્રતિબંધ કરવામાં આવ્યું
બારીશા માટે નાખ્યો જી આ જરૂર થી વાત કરવામાં આવે તો કાલનો એક સવાલ એ જ ઉભો થાય છે કે જો તે ગાંજો નતો કે બીજો કઈ છોડવો હતો તો તે બારવાનું કારણ શું હતું? કારણ કે પોલીસ અને મીડિયા આવી વ્યાજ છે તેને સળગાવવામાં આવ્યો તો હાલ અત્યારે સિક્યુરિટીના કોઈ પણ અધિકારી છે તે મીડિયાને જવાબ દેવા માટે થઈને સક્ષમ ન હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી કઈ રીતના જે ચકાસ કરતી છે તે મહત્વનો સવાલ છે. કારણ કે બોયઝ હોસ્ટેલની પાછળની જગ્યાએ ગાંજાના છોડવા છે તે મળી હતા, ત્યાં સિક્યુરિટી સ્ટાફ શું આ ચેક નહીં કરતો અથવા તો કઈ રીતની પ્રતિક્રિયા ચાલતી છે તે મહત્વના સવાલ છે. તે નિષ્ઠા અત્યારે ઉભા થઈ રહ્યા છે. આ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જે છોડવા હતા તે ગાંજાના જ હતા, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કોઈ આ દબાણ પ્રત્યે છે તે દબાણથી આ છોડવાનો સ્પેશિયલ રિપોર્ટ છે તે બદલાવવામાં આવશે કે કઈ રીતે. હાલ તો કોઈ અધિકારીઓ છે તે જવાબ દેવા માટે સક્ષમ નથી તેવું લાગી રહ્યું છે. જી નિષ્ઠા, સૌથી મોટો તો સવાલ વિકાસ એ થઈ રહ્યા છે કે મીડિયાના જ્યારે અહેવાલ પ્રસારિત થયા ત્યારબાદ અહીંયા પોલીસ દોડતી થઈ ગઈ, ત્યારબાદ પોલીસે અત્યાર સુધીમાં તપાસ શું કર્યું? સૌથી મોટો તો એ પણ સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે. જી રિયાલિટી ચેક કર્યા બાદ છે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ત્યાં મારવાડી કોલેજે પહોંચી હતી, પણ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ મોડી પહોંચી હોવાનું ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું હતું. કારણ કે આવડી મોટી યુનિવર્સિટી છે ત્યારે પોલીસ પણ એક વખત ખચકાઈ હશે કે અંદર જવા માટે ક્યાંક ને ક્યાંક ઊંચા હોદ્દાના અધિકારી હોય છે, ક્યાંક ને ક્યાંક ઊંચા હોદ્દાના અધિકારીના કારણે પોલીસને પણ ત્યારબાદ અહેવાલ બાદ પોલીસ છે તે પહોંચી હતી. પરંતુ વાત એ છે કે અહીંના જે સિક્યુરિટી હોય છે તેમનું કામ ફક્ત ગેટ ખોલવા અને બંધ કરવાનું અને મીડિયા રોકવાનું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આવડો મોટો ગાંજાનો જથ્થો વિકાસ આપને અંદર જવા દેવામાં નથી આવી રહ્યો. વિકાસ આપને અંદર જવા દેવામાં નથી આવી રહ્યો. અત્યારે અંદર જવા દેવામાં આવતા નથી. જ્યારે આપે સવાલ પૂછો તો શું જવાબ પડી રહ્યા છે? સિક્યુરિટી દ્વારા છે તે રોકવામાં આવી રહ્યા છે. સિક્યુરિટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અધિકારી દ્વારા છે તે ના પાડવામાં આવી રહી છે. અધિકારી અમને ના પાડે છે પણ અધિકારીનું કોઈ સિક્યુરિટી છે તે નામ દેવા માટે તૈયાર નથી. સિક્યુરિટીનું કહેવાનું એવું છે કે અધિકારીના નામ અમને આવડતા નથી હોતા. આપ જે રીતના જોઈ રહ્યા છો કે આ જાણે આ ગુંડા તક હોય છે તેવી રીતના આ સિક્યુરિટી છે તે રોકવામાં આવી રહી. શું નામ સાહેબ આપનું? આપનું નામ શું સાહેબ? આપનું નામ શું? આપનું નામ શું? જે રીતના અધિકારીઓ છે તે મીડિયા કર્મીને રોકવા જો અહીંયા કોઈ એવો વ્યવહાર ન થતો હોય તો મીડિયાને રોકવાનું કારણ શું છે તે મહત્વનો સવાલ છે. કારણ કે મીડિયાને રોકવા પાછળ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે કે મીડિયાને રોકવાનું કારણ શું? જો અહીંયા ગાંજો નતો તો મીડિયાને રોકવાનું કારણ શું છે? હજી સાહેબ આપનું નામ શું? આપનું નામ શું? આપનું નામ શું સાહેબ? આ જોઈ રહ્યા છો કે આ મીડિયા કર્મીને આ બારે આવી અને આ જે રીતે અંદર જવામાં આવી રહ્યો કોઈ પણ પ્રકારનો જવાબ છે તે જવાબ દેવામાં આવતો નથી. ત્યારે ચોક્કસથી આમાં ક્યાંક ને ક્યાંક ઠંડોવણી પણ લાગી શકે છે કે આ સિક્યુરિટી દ્વારા ચેક કરવાનું હોય છે કેમ્પસમાં શું શું ગેરરીતિ ચાલે છે. ત્યારે ગેરરીતિમાં સિક્યુરિટી પણ ચેક નહીં. વિકાસ આજે ગાંજાના છોડ મળી આવ્યા છે, જે જથ્થો મળી આવ્યો છે તે બોયઝ હોસ્ટેલ થી કેટલા અંતર ની અંદર છે? વિકાસ, જે બોયઝ હોસ્ટેલ થી એક ના પાસે આ છોડ મળી આવ્યા હતા અને અત્યારે ગાંજાને પોતી ત્યાં અત્યારે જે હળગો કરી હતી. જો કાર્યક્રમ ગોઠવીને નામ પણ નથી ખબર સિક્યુરિટીને નામ પણ નથી ખબર કે કયા અધિકારીઓ છે તે. વિકાસ, ત્યાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. વિકાસ, ત્યાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તેઓની પાસે જાઓ. વિકાસ, ત્યાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ પાસે સવાલ જવાબ કરો. કારણ કે તેઓ શું જણાવે છે? આ જગ્યાએ ભણવા આવે છે તેઓ.
સ્ટુડન્ટ નું કેવું છે, ગાંજો મહિલો છે તો વેચાતો જશે? સ્ટુડન્ટ પણ એવું કહી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ ગાંજો ડ્રગ્સ જેવી બાબત છે તે અંદર મળતી હોય તેવું લાગી રહ્યું છે. અને જાણે આ મારવાડી યુનિવર્સિટી છે તે કેમ્પસ મારવાડી યુનિવર્સિટી છે, યુનિવર્સિટી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણી વાર વિડીયો પણ વાયરલ છે. ત્યારે લવ ટેમ્પલ જેવા જે ગાર્ડન માં બેઠા છે ત્યારે અનેક સવાલો છે. યુનિવર્સિટી ઉભા કરે છે કે આ વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે જોઈ રહ્યા છો કે મીડિયા કર્મીને કઈ રીતે રોકવામાં આવે છે, અંદર જવા દેવામાં આવતા નથી, ત્યારે આ રોકવાનું કારણ શું તે એક મહત્વનો સવાલ છે. અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચાલતી નથી તો મીડિયાને જવા દેવામાં પ્રોબ્લેમ શું છે? જી વિકાસ, વિદ્યાના ધામમાં આ બધું થઈ શું રહ્યું છે એ પણ સવાલ છે, શું કહેશો? જી જરૂર છે, વિદ્યાનું ધામ છે, વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે પરંતુ ગાંજાના છોડવા વાળી જાણે કે વાયુ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય તેવું લાગતું નથી, ક્યાંક ને ક્યાંક અહીંયા બે નંબરી નો ધંધો ચાલતો હોય તેવા દ્રશ્યો અનેક વાર સામે આવે છે. અને રિયાલિટી ચેક કર્યા બાદ છે તે સામે આવે છે. ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીના અધિકારીઓ પણ રોકવામાં આવે છે તો ક્યાં સિક્યુરિટીના અધિકારી પણ આપણો ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. સિક્યુરિટીના અધિકારીઓ દ્વારા મીડિયાને રોકવામાં આવે છે, જો અંદર ગેરરીતિ ચાલતી હોય તો મીડિયાને રોકવાનું કારણ શું છે તે મહત્વના સવાલ છે. સાંકળ બાંધી અને મીડિયાને છે તે રોકવામાં આવ્યા હતા, જાણે મીડિયા છે તે અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી, મીડિયા જ ગેરરીતિ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. અને ક્યાંક નીચે ક્યાંક ગેરરીતિને કારણે જોવાનું એ રહ્યું કે પોલીસમાં રિપોર્ટ આવ્યો, પોલીસે જણાવ્યું છે અમે લેવા ટ્રાય કરશું ફરી એક વાર આપણે અંદર જવા. તમારું નામ તો કયો? નામ તો કયો તમારું? પણ તો કયો તમારું? સિક્યુરિટી એમનું નામ તો હશે ને મંજૂરી ખબર હોય સાહેબ નું સિક્યુરિટી સ્ટાફ દ્વારા છે મીડિયા ને આપણે. તમારું નામ તો કયો? મને રોકી ગયું, આપનું નામ તો કયો? તપાસ થઈ કે નહીં આ મુદ્દે? ગાંજાના છોડ મળી આવ્યા છે, શું તપાસ કરવામાં આવી? મળ્યો તે તો કે ખબર હતી કે નથી ખબર? હકીકતમાં મળ્યો છે કે નહીં તે પણ સવાલ તેઓને પૂછો. હા, રિપોર્ટમાં જે આઈના જે વિદ્યાર્થીઓ છે તેનું કહેવું એવું હતું કે મહિલો છે તો વેચાતો જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસના સૂત્રો પ્રમાણે જાણવા મળતી માહિતી મુજબ જે છોડ છે તે ગાંજાને જતા એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ છે તે પોલીસ કાર્યવાહી કરશે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જી સૌ કોઈ જાણે છે કે આ પ્રકારે પ્રતિબંધ છે, તેમ છતાંય છોડ દેખાઈ રહ્યા છે અને તે પણ વિદ્યાના નામમાં નશાનો વેપલો થતો હોય. ખરેખર વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો અહીંયા કોરંભે ચડતું હોય તેમ લાગે છે. વિકાસ, હજી જરૂરથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય છે, 10,000 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા છે તે અહીંયા છે, ત્યારે 2,000 થી વધુ વિદ્યાર્થીઓ છે તે હોસ્ટેલમાં રહેતા હોય છે. હાલ તો પોલીસની જે પીસીઆર છે જે ચેકિંગ કરી નીકળી રહી છે એવું લાગી રહ્યું છે. 2,000 થી વધુ વિદ્યાર્થીઓ છે તે હોસ્ટેલમાં રહે છે. વિદ્યાર્થી હોસ્ટેલ એક્ઝેટ પાછળના ભાગમાં છે તે ગાંજાનું વાવેતર જોવા મળ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે કે આ નશીલા હાલતમાં આ નશા કરવા માટે થઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આવતા એવું લાગી રહ્યું છે. પરંતુ સિક્યુરિટી સ્ટાફ દ્વારા છે તે રોકવામાં આવી રહ્યા છે. તે મહત્વનો એક સવાલ ઉભો થાય છે કે સિક્યુરિટી સ્ટાફ દ્વારા મીડિયાની અંદર એન્ટ્રી શું લેવા આપવામાં આવતી નથી, તેના કહેવાથી એન્ટ્રી આપવામાં આવતી નથી તે બાબતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા છે તે મૌન સેવવામાં આવ્યું છે. જી
નશાનો વેપલો એ પણ વિદ્યાના ધામમાં ખરેખર ગુજરાતની તાસીર બદલાતી હોય તેમ જ લાગે છે. વિકાસ, રાજકોટમાં આ જે યુનિવર્સિટીની અત્યારે તપાસ કરવામાં કોણ કોણ આવ્યું તે પણ જણાવો. આજે જરૂરથી એફએસએલ ની ટીમ તથા કુવાડો પોલીસ સ્ટેશનના પીઆઈ, કાલ રાતે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ છે તે કાલે રાતે 3 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હોસ્ટેલોમાં કર્યું હતું. ત્યારબાદ મરીનું નામ, મગનું નામ મરી છે તે પોલીસ દ્વારા પાડવામાં આવતું નથી. પોલીસ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ અમે જે ગુનો છે તે નોંધીશું. પરંતુ કાલે જે આઈના ઓફિસર છે તેમનું પણ નિવેદન સામે આવ્યું હતું કે અમે સીસીટીવી ચેક કરીને જે પણ કસૂરવાર હશે એમને છોડવામાં નહીં આવે, એમની ઉપર કાયદાકીય પગલાં કરાવીશું. પણ વાત એ છે કે હજી સુધી શું આ બીજે દિવસ બપોર પડી ગયો ત્યાં સુધી શું પ્રોફેસરે સીસીટીવી ચેક કર્યા નથી કે કેમ, તેવા પણ અનેક સવાલો છે તે ઉભા થાય છે. ક્યાંક ને ક્યાંક પ્રોફેસર દ્વારા પણ અંદરના સ્ટાફને બચાવવાની કોશિશ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં કોઈ જ અપડેટ તે અંગે આવ્યા નથી ને કે કોઈ તપાસ કરાઈ કે પછી યોગ્ય પડે ત્યાં કોઈ રિપોર્ટ બહાર આવ્યો? કારણ કે ગઈકાલની આ રાતની વાત છે અને વિકાસ અત્યારે તો બપોરના 2 વાગ્યા ઉપર આ સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી અધિકારોના કાને આ વાત પહોંચી છે કે નહીં? વિકાસ, આપનો અવાજ સંભળાઈ નથી રહ્યો, નેટવર્ક ઇશ્યુ આવી રહ્યા છે. વિકાસ, વિકાસ, આપણે મારો અવાજ સંભળાઈ રહ્યો છે? વિકાસ, તો આપે સાંભળ્યું દર્શક મિત્રો કે યા તો જ્યારે મીડિયા કર્મીઓ પહોંચે છે ત્યાં ઉભેલા જે યુનિવર્સિટી બહાર છે તેઓ બહાર નીકળી રહ્યા છે, તેઓને અંદર જવા દેવામાં નથી આવ્યા, એટલે કે અહીંયા કંઈક એવું ખોટું થઈ રહ્યું છે તે આ બાબત પરથી સ્પષ્ટપણે ચડી આવ્યું છે. કારણ કે જો અહીંયા કશું ખોટું થઈ જ નથી રહ્યું તો પછી અંદર મીડિયા કર્મીઓને શા માટે જવા દેવામાં નથી આવી રહ્યા? વિકાસ એ જણાવો કે અહીંયા વિદ્યાના ધામમાં નશાનું વાવેતર થઈ રહ્યું છે કે શું? વિકાસ, આ ગુજરાત આમ તો ગાંધીનું ગુજરાત કહેવાય છે, અહીંયા સત્યતા બોલવામાં આવી રહી હોય છે. અહીંયા તો ખરેખર એવા કામો થતા હતા કે જે કોઈ સાંભળીને ચોંકી ઉઠતા હતા, પરંતુ અત્યારના સમયમાં આ બધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના જ કારણે ગુજરાતના ભવિષ્યને ખાસ ચિંતા સતાવી રહી છે. શું કહેશા આ બાબતે? ગાંધીના ગુજરાતમાં આમ તો ઘણા બધા, પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં આજ સુધી અનેક વાર વિવાદ આવી છે, પરંતુ આ તો જે રિયાલિટી ચેક કર્યા બાદ છે તે ખબર પડી હતી કે ઓહો, યુનિવર્સિટીમાં ભણતર નહીં પરંતુ ગાંજાનો વેપાર થઈ રહ્યો, વેપલો થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. હાલ તો અધિકારીઓ દ્વારા તે મૌન સેવી લેવામાં આવ્યું છે. કયા
કેના કહેવાથી મૌન થવામાં આવ્યું છે તે પણ મહત્વનો સવાલ છે. સિક્યુરિટી દ્વારા મીડિયાને પ્રતિબંધ કરવામાં આવ્યો છે, અધિકારીના કહેવાથી મીડિયાને પ્રતિબંધ છે તે કરવામાં આવ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ નામ છે તે આપવામાં આવતું નથી કે કેના કહેવાથી આ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જી વિકાસ, આમ તો રાજકોટમાં ભણતરને લઈને વધારે હવે દિવસે ને દિવસે ત્યાં આગળ વધતું પ્રમાણ, પરંતુ તેમ છતાંય એક બાજુ કેટલાક લોકો થોડા ઘણા પૈસા કમાવાની લાલચમાં કેટલાક વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવતા હોય તેવું લાગે છે. હજી જરૂરથી યુનિવર્સિટીમાં બહારથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક વધારે છે, ત્યારે લાગી રહ્યું છે કે આ નશાના રવાડે છે તે વિદ્યાર્થીઓ ચડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી જે છે તે આવી જ છે. યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થઈ રહ્યું છે, અંદર વેચાઈ રહ્યું છે, તો વિદ્યાર્થીને નશાના રવાડે ચડાવવાના કારણે વાવેતર કર્યું હશે કે કેમ તે બાબતે પણ હજી પોલીસ છે તે તપાસ કરી રહી છે. જી વિકાસ, આ આપ જે દ્રશ્યો બતાવી રહ્યા છો તેના પરથી લાગે છે કે યુનિવર્સિટી ખૂબ જ મોટી છે અને અહીંયાના કામો પણ એટલા મોટા છે કે જે સાંભળીને કોઈ ચોકી પણ ઉઠે. હજી જરૂરી યુનિવર્સિટી છે તે ખૂબ જ આશરે એક કિલોમીટરના એરિયામાં જે યુનિવર્સિટી છે તે પથરાયેલી છે. યુનિવર્સિટી નું નામ છે તેવા જ કામ હોય તેવું આવેલ, કારણ કે અનેક વાર ચર્ચામાં આવી ચૂકી ડ્રગ્સ જે અંદર વસ્તુ મળતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ડ્રગ્સ જેવી વસ્તુ મળતી હોય તેવું પણ અંદર લાગી રહ્યું છે, ત્યારે હવે તો ગાંજાના વાવેતર પણ ખેતીવાડીના વાવેતર છે તે કરવામાં આવી હતા તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે તો હાલ તો પોલીસે પણ મેઇન થયું છે, ત્યારે અનેક સવાલ ઉભા થાય છે કે પોલીસે મૌન સોવાનું કારણ શું, પોલીસ કેમ રિયાલિટી છે તે મીડિયાને કહેતી નથી, મગનું નામ મરી ગયું છે તે સવાલ ઉભો થયો છે. જી વિકાસિયા, સૂકો ગાંજો તો મળી આવ્યો, સાથોસાથ લીલા ગાંજાના છોડ પણ મળી આવ્યા છે, એટલે કે અહીંયા આ છોડ વાવેતર કરવા માટે જ લાવ્યા હતા ને, કે પછી બીજું કંઈ છે કે કોઈ અન્ય વ્યક્તિ અહીંયા ફેંકીને ગયું અને યુનિવર્સિટીનો વિડીયો વાયરલ થઈ ગયો, અચાનક ચર્ચામાં આવી આ યુનિવર્સિટી. ખાસ કરીને જે સૂકા છોડ હતા તેને છે તે સળગાવવાની કોશિશ કરી હતી અને લીલા છોડ સળગ્યા નહોતા, તેના કારણે આ યુનિવર્સિટીમાં ખબર પડી હતી કે આ ગાંજો છે. પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગાંજો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પોલીસ છે તે મીડિયા સમક્ષ જ્યારે વાતચીત કરશે ત્યારે ખબર પડશે કે કઈ પ્રકારના ગાંજો હતો કે શું હતું, કઈ પ્રકારનું શું હતું ત્યારે ખબર પડશે. જી આ ગુજરાતમાં આમ તો ઘણી બધી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે વિકાસ, કે જેના કારણે આપણે દંગ રહી જતા હોય છે, પરંતુ અહીંયા તો જે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો તેને છુપાવવામાં આવી રહ્યો હતો તેમ લાગી રહ્યું હતું, કારણ કે રાતના સમયે જ તે જથ્થો બાળી નાખવામાં આવ્યો હતો. આ શું દર્શાવે છે? જરૂરથી એ જ વાત છે તે ઉદ્ભવે છે, કારણ કે જો પોલીસ અને મીડિયા આવી અભ્યાસ છે તે વાવેતરમાં આગ લગાડવામાં આવી હતી, તો મહત્વનો સવાલ એ જ ઉભા થાય છે કે મીડિયા અને પોલીસ આવ્યા બાદ જ આ જે જથ્થો છે તેમાં આગ લગાડવામાં આવી હતી. જો કોઈ બિન પ્રવૃત્તિ વાળો જથ્થો ન હોય તો તેમાં આગ શું લેવા લગાડવામાં આવી, શું કામ લગાડવામાં આવી, તે મહત્વના છે તે સવાલ ઉભા થયા છે. જી અત્યાર સુધી કેટલા લોકોની તપાસ કરાઈ વિકાસ આ મુદ્દે? એફએસએલના રિપોર્ટની તો રાહ જોવાઈ રહી છે, પરંતુ કેટલા લોકોની તપાસ કરાઈ? અહીંયાના યુનિવર્સિટીના મોટા જે શિક્ષકો છે તેઓની પણ પૂછપરછ કરાઈ હશે, વિદ્યાર્થીઓની પણ જ્યારે પૂછપરછ કરાઈ હશે તેવું પણ જાણવા મળ્યું હશે ને? હાજી જરૂરથી વાત કરવામાં આવે તો હાલ તો અત્યારે કોઈ પણ બધા અધિકારીઓ છે તે મૌન સેવી લીધું છે, કોઈ પણ જવાબ દેવા માટે ક્યાંક ને ક્યાંક તત્પર ન એવું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક મીડિયાથી છુપાવવાની કોશિશ છે તે કરી રહ્યા છે, કારણ કે ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને મીડિયાને અંદર જવા માટે થઈને ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જે રીતના દ્રશ્યોમાં જોઈ રહ્યા છે સિક્યુરિટી સ્ટાફ દ્વારા મીડિયા પર પ્રતિબંધ જાણે ગોઠવવામાં આવ્યું હોય, જાણે મીડિયાના રિપોર્ટર છે તે ગુંડા તત્વ હોય તેવું વર્તન છે તે કરવામાં આવી રહ્યું છે, ગુંડા તત્વો હોય તેવું વર્તન કરી અને મીડિયાને જે અંદર છે તે જવા દેવામાં આવતા નથી. સિક્યુરિટી દ્વારા કહેવામાં આવે છે કે અમારા અધિકારીએ ના પાડી છે, પણ અધિકારીનું કોઈ પણ સિક્યુરિટી સ્ટાફ દ્વારા છે તે નામ દેવામાં આવતું નથી. જી વિકાસ, 5-7 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા છે, ત્યારબાદ એફએસએલ નો રિપોર્ટ આવશે તેમાં જ ખુલાસો થશે, પરંતુ તેની પહેલા એવા કયા પ્રકારના ત્યાં છોડ જો આવી રહ્યા છે તેના આધારે પણ લોકોને શંકા ગઈ હતી કે અહીંયા ગાંજો હતો.
જી જરૂરથી એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ છે તે ખબર પડશે ગાંજો હતો કે કેમ, પરંતુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ ગાંજો જોઈ તેવું તેવું પોલીસ સૂત્રોમાં જાણવા મળ્યું હતું કે ગાંજો હતો. હવે જોવાનું એ રહ્યું કે એફએસએલ રિપોર્ટ છે તે શું કહેવા માંગશે અને શું એફએસએલ રિપોર્ટ આવશે. ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીને બચાવવાની કોશિશ કરવામાં આવશે કે પોલીસ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવશે અને જે જે લોકોની સંડોવણી છે તેની ઉપર કયા પ્રકારના પગલાં લેશે તે જોવાનું રહ્યું. જી વિકાસ, હવે તો આ જે દેખાઈ રહ્યું છે કે ક્યારેક જેલમાંથી ગાંજો પકડાય, ક્યારેક યુનિવર્સિટીમાંથી પકડાય, કોઈ બિલ્ડિંગની પાછળથી ગાંજાના છોડ મળી આવે, અહીંયા તો છોડ પણ બાળી નાખવા માટેના પ્રયાસ, આપને શું જણાવી રહ્યા છે વિકાસ? તે વ્યક્તિ અત્યારે વિકાસ આપની સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે તે જણાવો. જે હાલ તો સિક્યુરિટી દ્વારા છે તે અંદર જવાની મનાઈ કરી રહ્યા છે, અધિકારીઓ દ્વારા છે તે ના પાડવામાં આવી છે તેવું કહી રહ્યા છે, પરંતુ કયા અધિકારીઓ દ્વારા ના પાડવામાં આવી રહી છે તે કહી રહી, અધિકારીના કોઈના નામ દેવા માટે સિક્યુરિટીના અધિકારીને પૂછ્યું ત્યારે સિક્યુરિટીના અધિકારીએ મૌન સેવ્યું હતું. સિક્યુરિટીના અધિકારી દ્વારા મીડિયાને કોઈ પણ પ્રકારનો જવાબ છે તે દેવામાં આવતો નથી. જી એટલે ત્યાં તપાસ કરવા માટે પોલીસ આવે તો માત્ર પોલીસને એન્ટ્રી, પરંતુ બીજા કોઈ જાય તો કોઈને એન્ટ્રી નહીં. વિદ્યાર્થીઓ ત્યાં અંદર જઈ શકે છે અત્યારે યુનિવર્સિટીની અંદર? જી હાલ તો પ્રતિબંધ છે તે મીડિયા માટે થઈને જ મૂકવામાં આવ્યું લાગી રહ્યું છે, કારણ કે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે. જો મીડિયા અંદર જાય તો ગેરપ્રવૃત્તિનો ખુલાસો થાય તેના કારણે થઈને આ મીડિયાને પ્રતિબંધ છે તે કરવામાં આવી રહ્યો છે. જી પોલીસે છોડ તો કબજે કરી દીધા છે વિકાસ, એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને અહીંયા કેમ્પસમાંથી ગાંજો કેટલા વાગ્યાએ મળી આવ્યો હતો અને ત્યારબાદ એફએસએલની ટીમ કેટલા સમયમાં આવી હતી? પણ તમને કોના કહેવાથી તમને અંદર ન જવા દે, આપણ એક તો તમને ઓકે કીધું તો હશે, આપણને કોઈ નામ ન હોય, કોઈ નામ તો ખબર હોય ને કોણે કીધું છે. આપ જોઈ રહ્યા છો જાણે રિપોર્ટર ગુંડો હોય. વિકાસ તમને તે પૂછો કે અહીંયા ગાંજાનો છોડ હતો કે નહીં, ગાંજાના છોડ હતા કે નહીં તે સ્પષ્ટપણે પૂછી લો. સિક્યુરિટી સાથે મને વાત કરવા જવા દો ને, અલગ કોના કહેવાથી મનાય છે? અમારા ગેટ વાળા મનાય પણ કેના કહેવાથી સુપરવાઇઝર છે તે પણ અંદર જવા દેતા નથી અને જાણે ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે, જાણે ગેરપ્રવૃત્તિઓ મીડિયા કરી હોય તેવી રીતના ધક્કા મારીને છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આપ જે રીતના દર્શકોમાં જોઈ રહ્યા છો કે આ જાણે ગેરપ્રવૃત્તિ મીડિયાના રિપોર્ટર દ્વારા કરવામાં આવી હોય, મીડિયાના રિપોર્ટર જાણે ગુંડા હોય તેવી રીતના 5-6 સિક્યુરિટી તથા સુપરવાઇઝર જે છે તે ધક્કા મારીને મીડિયાને બહાર કાઢી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અંદર 2 નંબરની આ પ્રવૃત્તિ છે તે ચાલતી જશે, તેના કારણે મીડિયાને રોકવામાં આવી રહી છે. જી વિકાસ, અહીંયા બોયઝ હોસ્ટેલની બાજુમાંથી જ આ ગાંજો મળી આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક ત્યારના વિદ્યાર્થીઓની પણ તપાસ કરવી જોઈએ. શું લાગે છે કે અહીંયા કેટલા વિદ્યાર્થીઓની અત્યાર સુધી આવા તપાસ કરી હશે અને અહીંયાના શિક્ષકો શું જણાવી રહ્યા છે, અહીંયાના પ્રિન્સિપાલ શું જણાવી રહ્યા છે? કારણ કે આ બધું એટલા માટે દેખાઈ રહ્યું છે, રાજકોટમાં જ્યારે કોઈ વિદ્યાર્થી ભણવા આવે ત્યારે હવે 10 વાર વિચારશે અને આ યુનિવર્સિટીમાં આવવા માટે પણ વિચારશે, કારણ કે અહીંયા તો આ રીતે જો નશાનો વેપાર થાય છે ત્યારે કોઈ પણ વાલીના મનમાં આ પ્રશ્ન તો અચૂકપણે થાય. પોલીસકર્મીને ફક્ત એન્ટ્રી છે તો ક્યાંક ને ક્યાંક પોલીસકર્મીને એન્ટ્રી હોવાનું કારણ શું, મીડિયાને ના જવા દેવાનું કારણ શું, તે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે જાણે મીડિયાકર્મીઓ છે તે ગુંડા હોય તેવી રીતના આ જે રીતના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મીડિયાકર્મીઓ જાણે ગુંડા હોય તેવી રીતના ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે, સુપરવાઇઝર પણ મૌન સેવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આમાં બધા લોકોની સંડવણી હોય તેવું પણ
આપણે માની શકીએ, કારણ કે બધા લોકો છે તે કોક તો કોઈ તો જવાબ દેવું જોઈએ ને, કોઈ જવાબ દેવા માટે મૌન સેવી રહ્યું છે. જી વિકાસ, આ યુનિવર્સિટી ખૂબ જ મોટી અને તેમાં અહીંયા તો ફૂલોનું વાવેતર કરવું જોઈએ, પરંતુ અહીંયા તો ગાંજાનો છોડ રોપી દેવામાં આવે છે. અહીંયાના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ ત્યાં અપાઈ રહી છે કે અહીંયા આ પ્રકારે નશાના રવાડે ચડો તો આગળનું ભવિષ્ય ખૂબ જ સારું થશે. લાગે તો એવું થયું છે, બહારના વિદ્યાર્થીઓ આવીને જે નશો કરતા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ છે તે નશાકારક પદાર્થ લઈને આવે ને પોલીસ પકડે તો યુનિવર્સિટીનું નામ ખરાબ થાય. આ તેના કારણે થઈને આપ જોઈ રહ્યા છો કે મીડિયા ગરમી અંદર જવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે સાકર મારીને તાળું છે તે ગેટને મારવામાં આવી રહ્યું છે. તો આ એક મોટો સવાલ ઉભો થાય છે કે મીડિયા ગરમીને આટલું રોકવાનું કારણ શું? આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સિક્યુરિટી સ્ટાફ દ્વારા એક બાજુ નશાનો વેપાર થાય છે, બીજી બાજુ મીડિયા સવાલ પૂછે છે અને મૌન સાધવામાં આવે છે, શું બતાવે છે આ બધું? બધા લોકો છે તે મૌન સેવી રહ્યા છે, કોઈ પણ જવાબ માટે થઈને ક્યાંક ને ક્યાંક અમન જેવી રહ્યા છે, કોઈ પણ અધિકારીઓ છે તે જવાબ દેવા આગળ આવતા નથી. ત્યારે મારોનો સવાલ એ જ છે કે અહીંયા વેપડો થતો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે મીડિયા કર્મીને રોકવામાં ત્યારે જ આવે છે જયારે બે નંબરના વેપડા થતા હોય ત્યારે જ રોકવામાં આવે છે. તો ક્યાંક ને ગાંજો સાચો વાવેતર કર્યો છે તેવું લાગી રહ્યું છે, પરંતુ અધિકારીની આમાં મિલીભગત હશે તેના કારણે થઈને મીડિયા કર્મીને છે તે રોકવામાં આવી રહ્યા છે અને મીડિયા કર્મીને અંદર જવાબ દેવામાં આવતા નથી. જી વિકાસ, હવે નક્કી અહીંયા એવું જ કંઈક કામ થઈ રહ્યું છે કે જે લોકોને બતાવવામાં નથી આવવાનું, એવું જ અહીંયા દેખાઈ રહ્યું છે. કારણ કે આપ જ્યારે જ્યારે ત્યાં અંદર જવા માંગતા હતા, તપાસ કરવા માંગતા હતા કે અહીંયા છોડ ઉપલબ્ધ છે કે નહીં, સવાલ તો સૌથી મોટો ત્યારે ઊભો થયો વિકાસ કે જ્યારે રાતના સમયે ત્યાં છોડ મળી આવે છે, સૂકો તો ખરા પરંતુ લીલો એ પેલો છોડ મળી આવે ગાંજાનો, અને ત્યારબાદ તે ગાંજાનો જથ્થો લોકોની નજરમાં ના આવે ત્યારે તેને બાળી દેવામાં આવે છે, એટલે કે કોઈને જાણકારી પ્રાપ્ત ન થાય. અત્યાર સુધીમાં એવા કયા કયા લોકોની તપાસ થઈ વિકાસ કે જે વધારે શંકાસ્પદ વ્યક્તિઓ ચડી આવ્યા છે? હાલ તો પોલીસ દ્વારા છે તે મૌન સેવામાં આવ્યું છે. કાલે રાતે બોયસ હોસ્ટેલ છે તેમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંથી કઈ ન મળી આવવાનું પોલીસ દ્વારા એક રટન કરવામાં આવ્યું છે. હાલ આ મીડિયા કર્મી માટે થઈને ગેટ છે તે બંધ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આમાં કાયદાકીય કાર્યવાહી કરશે કે નાના માણસ મરી જશે અને મોટા કદના માછલીઓ છે તે બચી જશે, તે જોવાનું રહ્યું. જી વિકાસ, રાજકોટના મેયરના કાન સુધી આ વાત તો પહોંચી જ હશે, તેઓની કોઈ પ્રતિક્રિયા આવી આ મુદ્દે કે આ યુનિવર્સિટીમાં આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે, મીડિયા કર્મીઓ સાથે આ પ્રકારનું વર્તન? આપ તો આપણી ચેનલના હશો, અન્ય મીડિયા કર્મીઓ પણ ગયા હશે સવાલ પૂછવા માટે, તેઓને પણ રોકવામાં આવ્યા, આપને પણ રોકવામાં આવ્યા, આ શું થઈ રહ્યું છે રાજકોટની અંદર? હાલ તો હજી સુધી કોઈ પણ અધિકારીની પ્રતિક્રિયા છે તે બહાર આવી નથી. બધા જ મીડિયા કર્મીને સવારથી જ આ એન્ટ્રી દેવામાં આવતી નહોતી. કાલ રાતે પણ મીડિયા કર્મીને છે તેને રોકવામાં આવ્યા હતા, પરંતુ મીડિયા કર્મી અંદર પહોંચતાની સાથે જ દ્રશ્ય છે તે અજીબ પ્રકારના જોવા મળ્યા હતા. મીડિયા કર્મીને જોતા જ અમુક લોકોએ છે તે સૂકા છોડ જે ગાંજાના હોય છે તે બારવાની કોશિશ કરી હતી. બરેલા છોડમાંથી ગાંજાની છે તે વાસ પ્રસરી હતી, તેના કારણે લાગ્યું હતું કે આ ગાંજો જોઈ તેવું લાગી રહ્યું હતું. જી હવે આપે સ્પષ્ટપણે જણાવી દીધું કે જે ગાંજો હતો, જથ્થો હતો, એ આખો ત્યાં કહેવાય છે ને કે રફે દફે કરવાનું કામ કર્યું, પરંતુ પોલીસની નજર તો હવે પડી છે. હવે યુનિવર્સિટીમાં ચર્ચા વાવેગે થઈ રહી છે કે અહીંયા ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, રેપલી પ્લાનિંગ તો હતું જ. વિકાસ, અહીંયા આ પ્રકારના કેટલા છોડ મળી રહ્યા છે? કારણ કે આજે 5-7 છોડ મળ્યા, અગાઉ ત્યાં યુનિવર્સિટીની બહાર કે પછી અંદર કોઈ છોડ આવા પ્રકારના મળ્યા છે કે નહીં એ પણ સવાલ છે. એક જ જગ્યાએથી 5-6 તો જે મળી આવ્યા છે એ છોડ તે તો મળી આવ્યા છે, પરંતુ આખી યુનિવર્સિટી મોટી છે, કેટલી જગ્યાએ ત્યાં વાવેતર કર્યું હશે? હાલ સુધીમાં તો બહારથી કોઈ છોડ મળી આવ્યો હોય તેવું લાગ્યું નથી. પોલીસ દ્વારા છે 5-7 છોડનો એફએસએલ માટે રિપોર્ટ
રિપોર્ટ મગવા માટે થઈને એફએસએલ માં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે કે ગાંજો હતો કે કેમ. એફએસએલ ના રિપોર્ટ આવ્યા બાદ પોલીસે છે તે જણાવ્યું હતું કે એફએસએલ ના રિપોર્ટ આવ્યા બાદ જ છે તે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે ગાંજાનો આ મેટર છે તેના કારણે એફએસએલ રિપોર્ટ આપ્યા બાદ જ કાર્યવાહી કરી શકતું. અને કાલે પ્રોફેસર નું પણ નિવેદન સામે આવ્યું હતું કે સીસીટીવી ચેક કરીને જે પણ હશે તેની સામે અમે કાયદાકીય પગલાં લેવડાવશું, તેની ઉપર એક્શન લેવડાવશું. પરંતુ આજે બીજે દિવસની બપોર થઈ છે ત્યારે પ્રોફેસર ઉપર પણ પ્રોફેસરને ખબર હશે તેવું લાગી રહ્યું છે, કારણ કે હજી સુધી કોઈ પણ પ્રકારના સીસીટીવી પ્રોફેસરે ચેક કર્યો હોય તેવું લાગતું નથી, કારણ કે પ્રોફેસર દ્વારા મીડિયા કર્મીએ કોઈ પણ પ્રકારનું કાલ રાત પછીનું નિવેદન દેવામાં આવ્યું નથી. તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, એક જ રટન છે તે પ્રોફેસર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે વિકાસ, અહીંયા તંત્ર ઊંઘતું રહ્યું, ગાંજાની ખેતી થઈ ગઈ અને ત્યારબાદ ડીને શું જવાબ આપ્યો તે પણ જણાવો. ગાંજાની ખેતી છે તે કેટલા સમય થી થતી હતી તે એક મહત્વનો સવાલ છે તે ઉદભવી રહ્યો છે. પોલીસ આખાડા કામ કરતી હતી કે પોલીસને આ વાતની જાણ જ નહોતી. આ યુનિવર્સિટીમાં અવેરનેસ માટે અનેક પ્રોગ્રામો છે તે પોલીસ દ્વારા રાખવામાં આવતો હોય છે, પરંતુ પોલીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ રાખીને વાહવાહી મેળવવાનું કામ કર્યું હતું કે કેમ તે પણ અંગે પોલીસ ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા. આવડી મોટી ગાંજાની ખેતી થઈ ગઈ ત્યાં સુધી પોલીસને કોઈ જાણ ન થઈ, અથવા તો પોલીસ અધિકારીઓ જે આ મોટા ગજાના લોકો છે તેની યુનિવર્સિટી હોવાના કારણે પોલીસ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રેડ પાડતા નહોતા તે બાબતે છે તે સવાલ ઉભો થયો હતો. જી, કોલેજના ડીન આરપી જાડેજાનું નિવેદન શું સામે આવ્યું છે વિકાસ? જી, આરપી જાડેજાનું નિવેદન એક જ સામે કાલે રાતે આવ્યું હતું કે સીસીટીવી ના આધારે છે તે અમે તપાસ કરીશું, પરંતુ ત્યારબાદ મીડિયા કર્મી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા અંગે હાલ અત્યારે કેટીવીના રિપોર્ટરે કોન્ટેક્ટ કર્યો હતો તો વાતચીત કરવા અંગેની મનાઈ કરી હતી. અને તપાસ ચાલુ છે, પોલીસ અધિકારી તપાસ કરશે, જે શક્ય હશે તે બહાર આવશે. આ એકની એક રટન છે તેના દ્વારા કરવામાં આવ્યું છે. જી વિકાસ, આ યુનિવર્સિટી એવી કે જ્યાં બહારથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે, ત્યારે કેટલાક લોકોના મનમાં એ પણ પ્રશ્ન છે કે વિદેશી વિદ્યાર્થીઓ છોડવા આવ્યા છે કે શું? જરૂરથી વાત કરવામાં આવે તો અહીંયા 2000 જેટલા વિદ્યાર્થીની રહે છે, તેમાં બહારના વિદ્યાર્થીઓ પણ ભણાવ્યા છે, ત્યારે તે લોકોને ક્યાંક ને ક્યાંક જે છૂટ હોય છે તેના કારણે નશો કરતા હોય છે તે નશો. પરંતુ આ જે છે તે ક્યાંથી આવે છે તે ઉભો થયો હતો તો સાંજો મળતો હોય તો પોલીસને જાણ યોગ્યતા હા પાડી દેવામાં આવે છે તેવી જ વાત થઈ ને. સિક્યુરિટી ઉપર પણ અનેક સવાલ, પહેલા સિક્યુરિટી આટલી બધી નહોતી હવે વધારી દેવાય એ જ વાતે બહાર લાવી રહી છે ને. સિક્યુરિટી ઉપર પણ સવાલ ઉભા થાય છે, ગેટની પાસે સિક્યુરિટી રાખવામાં આવે છે તો વ્યક્તિ છે તે શું લઈ જાય છે અંદર, તે કોઈ પણ પ્રકારની ચકાસણી છે તે કરવામાં આવતી નથી, ત્યારે સવાલ ઉભો થાય છે કે સિક્યુરિટીને ફક્ત ગેટ ખોલવા અને બંધ કરવા માટે રાખ્યો અથવા તો શોભાના ગાંઠિયા સમાન કે રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે. સિક્યુરિટીનું સ્ટાફ હોય છે તેને ગેરપ્રવૃત્તિ ન થાય તેના કારણે થઈને સિક્યુરિટી રાખવામાં આવે છે, પરંતુ સિક્યુરિટી ક્યાંક શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. આવડી મોટી ખેતીનું વાવેતર થયું ત્યાં લગી સિક્યુરિટીને ગાંજાના છોડ બળી આવ્યા છે, સૂકા અને લીલા ત્યાં છોડ બળી આવ્યા. જોકે આ છોડ દુર્ગંધ આવતા વધારે ફેલાઈ ગયેલા લાગ્યા, કારણ કે તે છોડને બાળી રાખવામાં આવ્યા, તેની દુર્ગંધ ફેલાઈ, લોકોના નાક સુધી તે પહોંચી માહિતી અને ત્યારે પોલીસ ફરિયાદ થઈ, એફએસએલમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખુલાસો થશે, જો કેટલાક લોકોને આ તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવી રહ્યા છે. લાગે છે કે આ માત્ર 2-3 દિવસ ચર્ચા થશે, પછી કોઈ કાર્યવાહી નહીં થાય. જો કે રાજકોટની જનતાના મનમાં પણ આ જ સવાલ છે, વિદ્યાર્થીઓના મનમાં પણ આ જ સવાલ છે. આવનારા સમયમાં એ જોવાનું રહ્યું કે અહીંયા કેવી તપાસ થાય છે, કેટલા સમયની અંદર.